ચાલો મિત્રો, ગણિત પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણની અંદર લેક્ચર 9 ની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે બે પ્રકારના દાખલાઓ ગણવાના છે. હવે બધા દાખલાઓ છે એ થોડાક મોટા પરીક્ષાની અંદર 3 અથવા 4 માર્કમાં પૂછાયેલા હોય છે. એક દાખલો આપણે ગણીએ એટલે બીજા દાખલા આપણને ઘણા બધા તેમાં આવડે. આપણે એના અલગ અલગ પાસાઓ આપણે જોશું. તો આજના આપણા દાખલા છે ઉંમરના દાખલાઓ. ઉંમરના દાખલાઓ કઈ રીતે સોલ્વ કરી શકાય બરાબર ધ્યાનપૂર્વક જોજો. તો એના માટે થોડીક વિગતો આપણે શીખી લઈએ. જો ચાલો તમારી અત્યારની ઉંમર કેટલી ગણવી, આપણે માની લ્યો કે તમારી હાલની ઉંમર આપણે એમ ગણીએ કે તમારી હાલની ઉંમર 15 વર્ષ છે. અત્યારે તમારી ઉંમર 15 વર્ષ છે એમ માની લ્યો. તો 5 વર્ષ પછીની તમારી ઉંમર શું થાય? 5 વર્ષ પછી. તો સ્વાભાવિક છે કે અત્યારે તમે 15 વર્ષના છો, 5 વર્ષ એની અંદર ઉમેરાશે, તમે 20 વર્ષના થશો. તો કોઈ પણ વ્યક્તિની હાલની ઉંમર હોય અને તે વ્યક્તિની હાલની મીન્સ વર્તમાન અને ત્યાર પછીની એટલે કે ભવિષ્યની ઉંમર શોધવી હોય તો જેટલા વર્ષ પછીની વાત કરીએ તેટલા ઉમેરવા પડે. માનો કે કોઈ એક વ્યક્તિની અત્યારની ઉંમર 10 વર્ષ છે તો 3 વર્ષ પછી કેવડા થશે? તો +3 ઉમેરી દેવાના એટલે 13 વર્ષ. માનો કે રામની ઉંમર અત્યારે 100 વર્ષ છે, આપણને ખબર નથી 100 વર્ષ છે, તો 5 વર્ષ પછી કેટલા થાય? તો 5 ઉમેરવાના, જોજો ગુણવાના નથી, 100+5. શ્યામની ઉંમર 100 વર્ષ છે તો 3 વર્ષ પછી 100+3. હવે બે મિત્રોને ઉંમરનો સરવાળો લેવાનો હોય તો બેયની એટલી ને એટલી ઉમેરાય. જોજો બે મિત્રો છે એની હાલની ઉંમરનો સરવાળો 25 વર્ષ છે તો બે વ્યક્તિ કેટલી ઉંમરના છે એ નક્કી ન થાય. એક 15 ને 10 નો એવું હોય, એક 12 ને 13 નો એવું હોય, પણ બે વ્યક્તિની ઉંમરનો સરવાળો 25 વર્ષ છે. તો 5 વર્ષ પછી તેની ઉંમરનો સરવાળો, તો ફક્ત 5 નહીં ઉમેરાય. જોજો 2 પર્સન છે, બે વ્યક્તિઓ છે તો બેયની 5-5 વધે, તો 2 ની 5-5 વધે એટલે 5 ને 5 10 વધે સરવાળામાં એટલે 35 થાય. આ રીતે હોય માતા પિતા અને તેનો પુત્ર 3 વ્યક્તિ થયા. માતા પિતા અને તેનો પુત્ર 3 વ્યક્તિ થયા. ત્રણેયની ઉંમરનો સરવાળો અત્યારે આપણે કહી રહ્યો તો 50 વર્ષ થયો. તો 2 વર્ષ પછી ફરીથી એનો સરવાળો કરી તો જો અત્યારે 50 વર્ષ છે જ બરાબર, સમજો વ્યક્તિ કેટલા છે 3, તો 3ની 2 વર્ષ ઉમેરાય. તો 2, 2, 4 ને 2, 6 વર્ષ છે એ સરવાળામાં વધે. શું કામ? કે દરેકની 2 ઉંમર વધી એટલે કુલ 56 વર્ષ એની ઉંમર થઈ, સરવાળો 56 વર્ષનો થાય. એવી જ રીતે 2 વ્યક્તિઓ છે તેની ઉંમરનો સરવાળો 100 વર્ષ હોય તો 3 વર્ષ પછી તેની ઉંમરનો સરવાળો, જોજો 2 વ્યક્તિનો ઉંમરનો સરવાળો 100 વર્ષ છે તો 3 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો, તો 2 ની 3-3 વર્ષ વધે એટલે 6 વર્ષ વધે એટલે 100+6 થાય. ગુણાકાર તો ક્યાં આવે જ નહીં. જોજો ટૂંકમાં ઉંમર વધે, કોઈ પણ વ્યક્તિની ઉંમર, માતાની ઉંમર 100 વર્ષ છે તો 3 વર્ષ પછી 100+3, પુત્રની ઉંમર 100 વર્ષ છે તો 3 વર્ષ પછી 100+3 એટલે પછીની ઉંમર શોધ્યું એટલે ઉમેરવા પડે. ચાલો હાલની ઉંમર તમારી 15 વર્ષ છે તો 5 વર્ષ પહેલા તમે કેટલા હતા? જોજો આપણે ભૂતકાળમાં જવાનું છે. તો 5 વર્ષ પહેલા, તો એટલે 5 વર્ષ તમારા ઓછા, તો 10 વર્ષ ઉંમર હોય. તો એનો અર્થ એ થયો કે હાલની ઉંમર હોય, તમારી જેટલી હાલની ઉંમર હોય, માનો કે 15 વર્ષ હતી, તો ભૂતકાળમાં જાઓ તો બાદ થાય અને ભવિષ્યમાં જાઓ તો ઉમેરાય. અત્યારે તમારી 15 વર્ષ છે તો 3 વર્ષ પહેલા તો આમાંથી 3 બાદ કરી નાખો તો 12 વર્ષ ઉંમર થાય. 2 વર્ષ પછી તો 15માં 2 ઉમેરી દો તો 17 વર્ષ થાય. માન લો કે રામની ઉંમર 100 વર્ષ છે તો 4 વર્ષ પહેલા 100-4. ગીતાની ઉંમર 100 વર્ષ છે તો 2 વર્ષ પહેલા તો 100-2. રહીમની ઉંમર 100 વર્ષ છે તો 1 વર્ષ પહેલા 100-1. 3 મિત્રો છે, રામ શ્યામ ઓર ઘનશ્યામ, ત્રણેયની ઉંમરનો સરવાળો 100 વર્ષ છે. ત્રણેયની ઉંમરનો સરવાળો હાલમાં 100 વર્ષ છે
तो बे वर्ष पहला तो त्रणेय नी बबे बबे वर्ष घटे तो सरवाड़ा माथी कुल छ वर्ष बाद थाय। आ रीते थाय। एक व्यक्ति नी पांच वर्ष पहला उमर अग्यार वर्ष हती तो हाल में केटली थशे प्लस पांच उमेराय एटले सोल। हवे त्रण वर्ष पछी तो बीजा त्रण उमेराय तो ओगणीस। आ रीते बुद्धिमत्ता मपाय एवा दाखलाओ आवे। पण जो के दाखलानी अंदर आपणे कंई बहु एवुं नहीं आवे, टूंका हेतु लखी प्रश्नमां आवुं बधुं आवे। अत्यारे तो दरेकनी तमारे कोई पण व्यक्तिनी हालनी उमर तमारे धारवानी थशे। पांच वर्ष पछी किए तो एक्स वत्ता पांच थशे अने त्रण वर्ष पहला किए तो एक्स माइनस त्रण थशे। आवुं आवशे એટલે એના અનુસંધાને આપણે દાખલાઓ ગણવાના છે। ઉંમરના દાખલા આપણે બે દાખલા ગણીએ, જો આ બધી વસ્તુ તમને સમજાઈ ગઈ હોય તો ચાલો અહીંયા આપણે એક દાખલા ગણીએ। જો અહીંયા જો બરાબર ધ્યાનપૂર્વક પેલા રકમ આપણે એની વાંચી લઈએ। બહુ હેલા દાખલા હોય, ઉંમરના દાખલા હેલા હોય, એ દાખલા અઘરા કોઈ દિવસનો હોય અને પૂછાય તો આપણને આવડી જ જાય। આપતાપ તેની દીકરીને કહે છે, અહીં સંવાદ છે। આપતાપ તેની દીકરીને શું કહે છે કે સાત વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા સાત ગણી હતી। સાત વર્ષ પહેલા સાત ગણી હતી, હવે પછીના ત્રણ વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા ત્રણ ગણી થશે, તો બંનેની હાલની ઉંમર શોધો। દાખલા ગણવામાં હંમેશા હાલની ઉંમર જ ધારવાની। અહીંયા આપતાપ અને તેની દીકરી છે તો આપણે અહીંયા ધારી લઈએ। ધારો કે આપતાપની હાલની ઉંમર એક્સ વર્ષ છે। આપતાપની હાલની ઉંમર એક્સ વર્ષ, જો વર્ષ આવેલ એક્સ વર્ષ ધારવા જ પડે હશે, અને તેની દીકરીની હાલની ઉંમર વાય વર્ષ છે। બેની હાલની ઉંમર આપણે ધારી લીધી, એકની એક્સ બીજાની વાય। હવે આપણી શરતો છે, જો તો આપણને કન્ડિશન આપી છે શરત। ઘણી વખત બેની ઉંમરનો સરવાળો આપે, ઘણી વખત અમુક વર્ષ પછીની અને અમુક વર્ષ પછીની ઉંમરનો કોઈ પણ સરખામણી આપે, અથવા તો કેટલી વાર ગણી ગઈ દઈએ પાંચ ગણી છે એવું બધું। પહેલાં આપણે આ દાખલામાં જોઈ લઈએ, પછી થોડીક કન્ડિશન માટે પણ વિચારીએ। સાત વર્ષ પહેલા, તો આપણે પહેલી શરત છે કે સાત વર્ષ પહેલા આપતાપની ઉંમર ની ઉંમર તેની દીકરી કરતા કરતા સાત ગણી હતી, તો આપતાપની ક્યારની? સાત વર્ષ પહેલાની। તો અત્યારે આપતાપની ઉંમર કેટલી છે? એક્સ। તો સાત વર્ષ પહેલા એટલે સાત બાદ, પછી એની દીકરીની વાય, તો એમાંથી એ સાત બાદ। જો બંનેની સાત વર્ષ પહેલાની ઉંમર લીધી એટલે સાત સાત ઓછી થઈ ગઈ હાલની ઉંમર કરતા। હવે એની અંદર શું કીધું છે? તે વખતની એટલે કે સાત વર્ષ પહેલાની, એમ આપતાબની દીકરીને કહે છે કે મારી ઉંમર સાત ગણી હતી, તો આપતાબની ઉંમર સાત ગણી થઈ। તો અહીંયા આપણે જોઈ શકીએ કે આપતાબની ઉંમર દીકરીની ઉંમર તે વખત કરતા સાત ગણી હતી, એટલે દીકરીની ઉંમર ઓછી થઈ। તો આપણે ગણા છે તો સાત વડે ગુણી નાખીએ એટલે બે સરખું થઈ ગયું, એટલે વચ્ચે બરાબર મૂકી શકીએ। ત્રણ ગણી હોત તો ત્રણ વડે ગુણત, ને પાંચ ગણી હોત તો પાંચ વડે ગુણત। ચાલો કાઉન્ટ છોડીએ, જોજો એ કાઉન્ટ ફરજિયાત કરવાનો, કારણ કે સાત બે ને ગુણે એટલે સાત વાય માઇનસ ઓગણપચાસ, તો એક સાત વાય ને આ બાજુ લઈ લ્યો એટલે માઇનસ, સાત ને ઓ બાજુ લઈ જાવ તો પ્લસ, માઇનસ ઓગણપચાસ પ્લસ સાત, તો એક્સ માઇનસ સાત વાય એટલે અહીંયા થશે બેતાલીસ માઇનસ ઓગણપચાસ, માઇનસ છે સાત પ્લસ એટલે માઇનસ બેતાલીસ, સમીકરણ નંબર એક। બીજી શરત, તો બીજી શરત આપણે એમ કીધું છે કે ત્રણ વર્ષ પછીની, તો ત્રણ વર્ષ પછી
આપતા આપની ઉંમર તેની દીકરીની ઉંમરથી ત્રણ ગણી થશે. તો અહીંયા ત્રણ વર્ષ પછી એટલે ત્રણ ઉમેરી દઈએ, દીકરીની ઉંમરમાં ત્રણ ઉમેરી દઈએ. હવે એના પિતાની ઉંમર એટલે કે એની દીકરી કરતા એટલે કે આફતાબની ત્રણ ગણી હશે. તો આફતાબની ઉંમર ત્રણ ગણી છે એટલે દીકરીની ઉંમર ઓછી થઈ, તો દીકરીની ઉંમર ત્રણ વડે ગુણી નાખે એટલે બેની સમાન. પણ ગુણાકાર કરવામાં ભૂલ ન થાય, કાઉન્સ નહીં કરો તો ત્રણ વાય થઈ જશે ખાલી. કાઉન્સ કરવાનો થ્રી વાય અને ત્રણ ત્રણ ને નવ એટલે એક્સ માઇનસ થ્રી વાય. ત્રણ ઉભજીને બાદ થશે તો નવ માંથી ત્રણ જશે એટલે છ. સમીકરણ નંબર બે. તો અહીંયા તમે જોઈ શકો છો સમીકરણ એક અને સમીકરણ બેનો આપણે લોપ લેવાનો થાય. બેમાં એક્સ એક્સ સહગુણક સરખા જ છે તો સમીકરણ એક અને બેનો સીધો લોપ થાય. સમીકરણ એક અને બેનો લોપ લેતા અહીં આપણે સહગુણક ગુણવા નહીં પડે, કારણ કે સહગુણક સમાન છે એક્સના, એટલે વાયના સહગુણક સરખા કરવાની કોઈ જરૂરિયાત નથી. આપણે એક સહગુણક સરખા થાય એટલે ચાલે, નિશાને ઉલટાવી નાખીએ એટલે ઉડી જશે. માઇનસ સાત વાય ને પ્લસ થ્રી વાય એટલે માઇનસ ચાર વાય. માઇનસ બેતાલીસ અને માઇનસ છ એટલે માઇનસ અડતાલીસ, બેનો સરવાળો થાય બે માઇનસ છે એટલે નિશાને ઉલટાવી નાખો એટલે બંને પ્લસ થઈ જાય અને ચાર વી જાય છેદમાં. એટલે વાય બરાબર અહીંયા સોળ આવે, બાર ચોક અડતાલીસ બાર આવે એટલે વાયની કિંમત બાર. તો વાય એટલે કોણ? તો કે આફતાબની દીકરી, એની ઉંમર આપણને મળી ગઈ. હવે આ કિંમત સમીકરણ એક અથવા બેમાં લઈ લઈએ. તો સમીકરણ એક પરથી, તો સમીકરણ એક આપણું એક્સ માઇનસ સાત વાય બરાબર માઇનસ બેતાલીસ. તો એક્સ સાત વાયની જગ્યાએ બાર બરાબર માઇનસ બેતાલીસ. બાર સત્તાના ચોર્યાસી માઇનસ થશે, વચ્ચે વચ્ચે ઓછા ઓબજ જાય એટલે પ્લસ થઈ જાય. ચોર્યાસી પ્લસ, પણ બેતાલીસ તો માઇનસ છે જ એટલે એક્સ બરાબર ચોર્યાસી માંથી બેતાલીસ જાય એટલે બેતાલીસ. તો અહીંયા જો બંનેની ઉંમર મળી ગઈ, હવે તમારે તાળો મેળવવો હોય તો મેળવી શકો. અહીંયા પેલા આપણે જોઈ લઈએ, તેથી આફતાબની હાલની ઉંમર આપણે એક્સ વર્ષ એટલે બેતાલીસ વર્ષ, અને દીકરીની ઉંમર બાર વર્ષ છે. હવે તમારે તાળો મેળવવો હોય તો સાત વર્ષ પહેલા આપણે જો, તો દીકરીની સાત વર્ષ પહેલા લ્યો ઉંમર એટલે બાર માંથી સાત જાય એટલે પાંચ વર્ષ, અને આમાં લ્યો એટલે બેતાલીસ માંથી સાત જાય એટલે પાંત્રીસ. તો પાંચ અને પાંત્રીસ, તો સાત પચાસ પાંત્રીસ, સાત ઘડી મળી ગઈ. એ રીતે તાળો મેળવી શકાય. એટલે આમ આપણે ઉંમરના દાખલાઓ આ રીતે ગણી શકીએ. હવે એક બીજો દાખલો ઉંમરનો છે. જો ઉંમરના દાખલા પ્રમાણમાં એક બે શીખી લ્યો એટલે હેલા પડે, અઘરા હોતા નથી. માતા અને પુત્રીની હાલની ઉંમરનો ગુણોત્તર આઠ જેમ ત્રણ છે. પાંચ વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર નવ જેમ ચાર થશે. તો બંનેની હાલની ઉંમર શોધો. હવે માતા અને પુત્રીની હાલની ઉંમરનો ગુણોત્તર આપ્યો છે, તો યાદ રાખો ગુણોત્તર આપ્યો છે એના ઉપરથી આપણે ધારી શકીએ. અને ઘણી વખત આપણે ડાયરેક્ટલી બે ગુણોત્તર અહીં તમને આપ્યા છે, પણ એક પાંચ વર્ષ પછીની ઉંમરનો અને એક હાલની ઉંમરનો. તો આપણે અહીંયા હાલની ઉંમરની શોધવી છે બંનેની. તો માતાની પુત્રની હાલની ઉંમર ધારી લઈએ. ધારો કે માતાની હાલની ઉંમર એક્સ વર્ષ અને પુત્રીની હાલની ઉંમર વાય વર્ષ છે. ઘણા એમ કે ગુણોત્તર આપ્યો છે તો માતાની આઠ એક્સ ને પુત્રીની ત્રણ એક્સ એમ ધારી લઈ તો ન ચાલે?
ચાલે, એ તો બેની ઉંમર થઈ જાય. તો પછી તમારે એ બેની જે ઉંમર મળી જાય એમાંથી પાંચ પાંચ બાદ કરવા પડે, અને પછી એનો ગુણોત્તર સામે ગુણોત્તર મૂકવો પડે. તો તમારે દ્વિચલ સુરેખ સમીકરણ નહીં થાય, એક ચલથી દાખલો થાય. જો તમારે બે ચલ લેવા હોય તો એક્સ ને વાય આ રીતે ધારવા પડે. અને સપોઝ તમે એક ચલથી દાખલો પરીક્ષામાં ગણી નાખો તો ખોટો ન પડે, કારણ કે એક ચલ તમે આઠમા ધોરણમાં શીખી ગયા છો તો એક ચલથી દાખલો ગણી શકાય. અને આપણે આગળના ધોરણમાં ભણી ગયેલી વસ્તુ પછીના ધોરણમાં ઉપયોગ ચોક્કસપણે કરી શકાય. તો હવે અહીંયા બંનેની હાલની ઉંમરનો ગુણોત્તર આઠ જેમ ત્રણ છે, તો તેથી હવે ગુણોત્તર છે હાલની ઉંમર એટલે ગુણોત્તર એટલે ભાંગાકાર, અંશ અને છેદ. જો આની એક્સ ને આની વાય, તો એક્સ અને વાય છે એનો ગુણોત્તર એટલે એક્સના છેદમાં વાય, તો સામે એનો ગુણોત્તર કેટલો આપ્યો છે? આઠ જેમ ત્રણ એટલે આઠના છેદમાં ત્રણ. આ રીતે મૂકવાનો ભાઈ. હવે અહીં તમે ક્રોસ ગુણાકાર કરી નાખો તો ત્રણ એક્સ વાય ઉપર વહી જાય એટલે આઠ વાય. તો ત્રણ એક્સ માઇનસ આઠ વાય બરાબર ઝીરો, સમીકરણ નંબર એક. હવે આપણને બીજો પણ ગુણોત્તર આપ્યો છે, પણ એમાં પાંચ વર્ષ પછીની ઉંમરનો ગુણોત્તર છે, તો આપણે એ લઈએ. બંનેની પાંચ વર્ષ પછીની ઉંમરનો ગુણોત્તર નવ જેમ ચાર છે. તો હવે બંનેની એટલે માતાની, પેલા જો પાંચ વર્ષ પછીની કીધી છે, જો ભૂલાઈ ન જાય, પહેલાની ન થઈ જાય, પછીની એટલે બાદ થાય એટલે માતાની ઉંમર, અને પુત્રીની વાય માઇનસ પાંચ, એ બેનો ગુણોત્તર થી અંશ છે સામે, એટલે નવના છેદમાં ચાર. જો અહીંયા શું કીધું, બંનેની પાંચ વર્ષ પછીની ઉંમરનો ગુણોત્તર એટલે અત્યારની હોય એના પછીની પાંચ, એટલે પાંચ વધે, એટલે અહીંયા પાંચ પાંચ વધશે, બાદ નહીં, પહેલાની કહે તો બાદ કરવાનું. એટલે અહીંયા બંનેની પાંચ વર્ષ પછીની ઉંમરનો ગુણોત્તર એટલે એક્સ વધતા પાંચ, કેની? માતાની. એટલે હવે અહીંયા એક ક્રમનું મહત્વ ખાસ હોય, તો કે કઈ રીતે? તો કે પહેલા જેનું નામ લખે એનો જ ગુણોત્તર પહેલા થાય, એટલે એ અંશમાં આવે અને પછી છેદમાં, તો સામે ગુણોત્તરમાં સંખ્યામાં પણ એ જ રીતે લેવાનો થાય. હવે આપણે અહીંયા સમીકરણ બનાવવા માટે ચોકડી ગુણાકાર, તો ચાર આ બેને ગુણે, એટલે ચાર એક્સ વત્તા પાંચ ચોક વીસ, જોજો બેને ગુણે, વાય વત્તા પાંચ નવને ગુણે, એટલે અહીંયા બેને ગુણે, તો નવ વાય વત્તા નવ પચાસ ને પિસ્તાલીસ. કોઈ એમ કે સાહેબ નવ કાઉન્સમાં વાય વત્તા પાંચ કે કાઉન્સ છોડી તો ચાલે? સમીકરણ બનાવીએ તો ચાર એક્સ, નવ વાય આ બાજુ આવે એટલે માઇનસ, વીસો બચ જાય એટલે માઇનસ થઈ જશે, તો પિસ્તાલીસ માંથી વીસ જાય એટલે પચીસ, સમીકરણ નંબર બે. તો આપણને બે સમીકરણો અહીંયા મળી ગયા, અને એ બંને સમીકરણનો આપણે કોઈ ને કોઈ રીતે ઉકેલ શોધવાનો થાય. તો અહીંયા તમે જુઓ ત્રણ એક્સ માઇનસ આઠ વાય છે અને ચાર એક્સ માઇનસ નવ વાય છે, તો એકેના સહગુણક સમાન નથી. તો સહગુણક સમાન ન હોય તો બનાવવો પડે, લોભથી ઉકેલ હોય તો. તો આને આપણે ચાર વડે ગુણીએ અને આને ત્રણ વડે ગુણીએ, એટલે ચાર ગુણ્યા સમીકરણ એક અને ત્રણ ગુણ્યા સમીકરણ બે લેતા, તો ચાલો અને ચાર વડે ગુણીએ, એટલે ચાર તરીને બાર એક્સ, આઠ ચોક બત્રીસ વાય બરાબર ઝીરો, અને ત્રણ વડે ગુણીએ અહીંયા જુઓ, એટલે બાર એક્સ એટલે એક્સ સરખા થયા, અને નવ તરી સત્યાવીસ વાય, અને ત્રણે ગુણો એટલે પચીસ તરી પંચોતેર. નિશાની ઉલટાવી નાખો એટલે આ જતા રહ્યા, બત્રીસ અને વત્તા સત્યાવીસ એટલે પાંચ, માઇનસ પાંચ આવશે. અને અહીંયા તમે લ્યો તો માઇનસ પંચોતેર જ છે, કારણ કે ઝીરો તો ધ્યાનમાં લેવાનું નથી, બે ની નિશાની ઉલટી જાય અને પાંચ છેદમાં આવી જાય, પંચોતેરના છેદમાં પાંચ એટલે વાય બરાબર પંદર. એટલે અહીંયા પુત્રીની ઉંમર તમને મળી ગઈ પંદર વર્ષ. હવે આ વાયની કિંમત સમીકરણ એક અથવા બે માં મૂકીએ, તો સમીકરણ એક પરથી સમીકરણ એક આપણે અહીંયા થ્રી એક્સ
माइनस आठ वाई नी जगह पंदर, तो अहीं थ्री एक्स एम नम पंदर अठा एक सौ वीस ओबज जाए एटले बात थी जशे, माइनस एटले प्लस थी जशे, अहीं वत्ते ओछे ओछा छे, एक सौ वीस प्लस ત્રણ છેદમાં જાય, એકસો વીસના છેદમાં ત્રણ એટલે ચાલીસ. તો અહીંયા તમને બંને ઉંમર મળી ગઈ, માતાની ઉંમર આપણને ચાલીસ વર્ષ મળી અને પુત્રીની ઉંમર પંદર વર્ષ. એટલે આ રીતે આપણને ઉંમરના દાખલાઓ છે એને ગણી શકાય. તો આવા દાખલાઓ તમને હોમવર્કમાં મળશે અને ધ્યાનપૂર્વક સમજીને ગણવાના છે. ચાલો હવે એક બીજા પ્રકારના દાખલા પણ આપણે આજે જોઈ લઈએ. જો અહીં તમને એક રકમ આપી છે એને ધ્યાનપૂર્વક પહેલા તો આપણે સમજીએ, જો વાંચીએ. એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. 10 કિમીના અંતર માટે 105 રૂપિયા ભાડું અને 15 કિમીના મુસાફરી માટે 155 ની ચૂકવણી કરવી પડે છે. તો નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિમી કેટલા દરે કિંમત ચૂકવવી પડે એ શોધો. અને મુસાફરે 25 કિમીની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે તેની આ વાત છે. હવે આવા દાખલાઓ તે તમારી પાઠ્યપુસ્તકની અંદર આ દાખલો છે, સ્વાધ્યાય 3.3 ના દાખલા ત્રીજાનો પાંચમો ચોથો દાખલો છે, ત્રીજાનો ચોથો દાખલો. હવે આવા દાખલા 3-4 છે તમારી ચોપડીમાં, એને બરાબર આપણે સમજીએ. જો પહેલા આ જે વિધાન આપ્યું છે એને સમજો. એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે ચલાય છે. એટલે શું? એટલે માનો કે તમારે ટેક્સીનું જે ભાડું છે, કુલ ભાડું, એ કુલ ભાડું બે ભાગમાં વિભાજિત છે. તો બે ભાગ એટલે શું? એક નિશ્ચિત ભાડું. આપણા મનમાં પ્રશ્ન થાય, નિશ્ચિત ભાડું શું? નિશ્ચિત એટલે ચોક્કસ ભાડું, એ તો ચૂકવવાનું. તમે રિક્ષામાં બેસો, ટેક્સીમાં, એટલે તમારી ભાડું ચૂકવી દેવાનું, ફરજિયાત. એ નિશ્ચિત જ હોય. તમે એક કિલોમીટર ચાલો તો ભલે, પાંચ કિલોમીટર જાઓ તો ભલે, દસ કિલોમીટર જાઓ તો ભલે. આપણે ઉદાહરણ તરીકે આપણે ટેક્સીવાળા એમ કીધું કે નિશ્ચિત ભાડું 50 રૂપિયા છે, તો તમે એક કિલોમીટર જાઓ તો 50 ચૂકવવાનું. બાકીનું ભાડું શું છે? જો એ અંતરના પ્રમાણમાં છે, તો એ અંતરના પ્રમાણમાં. માનો કે એ અંતરના પ્રમાણમાં છે તો એક કિલોમીટરના 10 રૂપિયા. તો તમે માનો કે 2 કિલોમીટર ટેક્સીમાં બેસો છો, તો 1 કિલોમીટરમાં 10, તો 2 કિલોમીટરના 20 થશે, 10 ને 20. તો તમારે કુલ ભાડું કેટલું ચૂકવવાનું? આ અંતર પ્રમાણે 20 અને આ ફરજિયાત એટલું ચોક્કસ 50, એટલે 70 રૂપિયા ભાડું ચૂકવવું પડે. આવા ઘણા બધા પ્રશ્નો થાય. માનો કે આપણે એક ઉદાહરણ લઈએ કંકોત્રીનું. હાલો આપણે કંકોત્રી છપાવી છે, જોજો. તો કંકોત્રી છપાવવાની હોય તો કંકોત્રીવાળાને આપણે છપાવાળાને પૂછીએ કે ભાઈ કેટલા ભાવ કંકોત્રીને લેશો, એટલે તરત જ કહીએ કે એક કંકોત્રી છપાવવાના 10 રૂપિયા થાય. આપણે એમ કીધું એક જ છાપી દે, તો 10 રૂપિયામાં એક નહીં છાપે. એ તરત કહેશે કે 200 રૂપિયા એક્સ્ટ્રા, એ નિશ્ચિત થઈ ગયા. હવે એક કંકોત્રી છપાવો તો 200 એક્સ્ટ્રા વત્તા 10, એટલે 210 થાય. બે છપાવો તો એક કંકોત્રીને 10, તો 2 ના 20, પણ 200 એક્સ્ટ્રા, તો 220 થાય. આ તો અચળ જ રહી, અચળ એટલે નિશ્ચિત, 200 રૂપિયા નિશ્ચિત. તમે એમ કહો કે અમારે તો 100 કંકોત્રી છપાવી છે, તો તરત જ કહેશે 100 કંકોત્રી છપાવી તો 100 × 10, એટલે 1000 રૂપિયા તે વત્તા 200 એક્સ્ટ્રા, એટલે 1000 અને 200 ચૂકવવાના થાય. એટલે આ રીતે જે નિશ્ચિત વસ્તુ છે એ ફરજિયાત ચોક્કસ અચળ જ હોય. પછી તમે એક વસ્તુ લ્યો તો ભલે, બે લ્યો તો ભલે. આ ટેક્સીમાં શું થશે? આપણે 50 રૂપિયા નિશ્ચિત ભાડું કર્યું, તમે પછી ટેક્સી બાંધી અને 200 કિલોમીટરની મુસાફરી કરો, તો કિલોમીટર દીઠ આપણે કીધું 10 રૂપિયા, તો કિલોમીટર દીઠ 10, એટલે 2000 રૂપિયા થાય. કેનું? આ અંતર જે આપણે કાપી છે એના પ્રમાણ ભાડું, પણ આ 50 તો એક્સ્ટ્રા લઈએ જ, એટલે 2000 અને 50 રૂપિયા ચૂકવવાના થાય.
એટલે આખે આખી વસ્તુને કુલ ભાડું તમારે ગણવું હોય તો કેવી રીતે થશે? જો આ બધું કેવી રીતે થયું તો કે કુલ ભાડું, તો અચળ ભાડું, અચળ એટલે નિશ્ચિત, અચળ ભાડું, અચળ ખર્ચ, અચળ ચાર્જ જે કહે તે, અચળ એટલે નિશ્ચિત થઈ ગયો, નિશ્ચિત ખર્ચ ભાડું જે ગણો તે ખર્ચ વધતા. હવે તમારે અહીંયા કેટલા નંગ વસ્તુ બનાવો છો, કેટલા અંતર કાપો છો, કેટલા કિલોમીટર છે એ અહીંયા આવશે, એને ગુણ્યા અહીંયા તમારે ભાવ. માનો કે કિલોમીટર હોય તો કેટલા કિલોમીટર મીટર, તો કે 5 કિલોમીટર કાપો છો, ભાવ શું, તો કે 10 રૂપિયા, તો 5 × 10 એટલે 50 રૂપિયા એ અંતરનું ભાડું, અને અચળ ભાડું તો નિશ્ચિત જ થાય. એટલે આ વસ્તુ છે ખાસ યાદ રાખવાનું છે કે કુલ ભાડું કે કુલ ખર્ચ કે કોઈ પણ કુલ લેવાનું હોય તો એ બે ભાગમાં ડિવાઈડ થયો, એક અચળ અને બીજું જે પ્રમાણમાં કીધું હોય તેના પ્રમાણમાં. એટલે ચાર વસ્તુ થાય, કુલ ભાડું, અચળ ખર્ચ કે અચળ ભાડું, અહીંયા દિવસ કિલોમીટર કે જે કાંઈ હોય તે નંગ કંકોત્રીની સંખ્યા જે કાંઈ, અને એનો એકનો ભાવ. ચારમાંથી તમારે બે વસ્તુ તમને આપી દીધી હોય અને બે શોધવાની હોય એટલે તેના ઉપરથી સમીકરણ બને. તો ચાલો આપણે હવે આ દાખલામાં સમીકરણ કેવી રીતે બને જો. એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડું અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. તો પહેલાં તો જ આપણે અહીંયા જોઈ લઈએ તો એનું સમીકરણ શું થશે. તો આપેલ દાખલામાં આપણે કુલ ભાડું, તો એની અંદર કુલ ભાડું તો બે ભાગમાં વિભાજિત થાય, એક નિશ્ચિત ભાડું વધતા અંતરના પ્રમાણમાં છે, તો અંતરના પ્રમાણમાં એટલે અહીંયા કિલોમીટર અંતર, કિલોમીટર ગુણ્યા કિલોમીટર દીઠ ભાડું, ચાર વસ્તુ થઈ, કુલ ભાડું, નિશ્ચિત ભાડું, કિમી એટલે કાપેલ અંતર, અને કિમી દીઠ ભાડું એક એટલે આ રીતે દાખલો થાય. તો હવે અહીંયા ધારવાનું શું, હવે રકમ વાંચો જો, 10 કિમીના અંતર માટે એટલે આ કિમી 10, 105 ભાડું ચૂકવાય છે, એટલે કુલ ભાડું 105, એટલે કાપેલ અંતર અને કુલ ભાડું તમને આપી દીધું છે. તો શોધવાનું શું કીધું, નિશ્ચિત ભાડું અને પ્રતિ કિમી એટલે કિલોમીટર દીઠ ભાડું, એ બે શોધવાનું. તો એ બેને આપણે ધારી લઈએ, તો આપણે ધારી લઈએ, ધારો કે નિશ્ચિત ભાડું x રૂપિયા અને કાપેલ અંતર અથવા મુસાફરી કરેલ અંતર, કાપેલ અંતર y રૂપિયા છે, એટલે નિશ્ચિત ભાડું x રૂપિયા અને કાપેલ અંતર માટે કિલોમીટર દીઠ તર માટે કિમી દીઠ ભાડું y રૂપિયા. એટલે હવે આખું સૂત્ર શું થશે આપણે જો, તો કે કુલ ભાડું બરાબર નિશ્ચિત ભાડું કેટલું આપણે ધાર્યું x, કિલોમીટર તો એ તો આપણને આપેલા હશે, એટલે અહીંયા કાપેલ કિલોમીટર કે ખાલી કિલોમીટર જે લખો તે ગુણ્યા અથવા કૌંસમાં કરી નાખો y, એટલે આ આપણું એક સૂત્ર બની ગયું આ દાખલા પૂરતું. બધા દાખલામાં અંશત અચળમાં આવું સૂત્ર બનશે જ. ચાલો હવે આપણે શરત મુજબ લઈએ જો, હવે વાંચો જો, આને બરાબર સમજી લેવાનું છે જી. જો એક શહેરમાં ટેક્સીનું ભાડું એટલે ભાડું, નિશ્ચિત ભાડું તો નિશ્ચિત ભાડું x, અને અંતરના પ્રમાણમાં તો અંતર એટલે કિમીમાં એના પ્રમાણે એટલે 1 કિલોમીટર દીઠ y રૂપિયા ભાડું, તો આ રીતે કુલ ભાડું મળે. તો 10 કિમીના અંતર માટે 105 રૂપિયા ભાડું છે, આપણે એક શરત આપી છે, એક શરત, તો અહીંયા કાપેલ અંતર બરાબર 10 કિમી, તો કુલ ભાડું રૂપિયા 105. તો આમાં કિંમત મૂકીએ તો જો, કુલ ભાડામાં કેટલા મૂકશું, 105. નિશ્ચિત ભાડું તો કીધું શોધવાનું, એમ નમ રહી જાય,
કિલોમીટર તો કે 10, અને કિલોમીટર દીઠ ભાડું તો કે એ 100 નિયમનું રહી જાય. આવું આપણને એક સમીકરણ મળે. મહત્વની વસ્તુ આટલી છે. પછી આ તો હેલું જ છે. હવે બીજી શરત જોવો, જો 15 કિમીની મુસાફરી કરે છે તો કાપેલ અંતર બરાબર 15 કિમી, તો કુલ ભાડું બરાબર રૂપિયા 155. તો એના માટે શું થશે? જો હવે આની અંદર જ કુલ ભાડું તો કે 155, નિશ્ચિત ભાડું તો કે શોધવાનું એક્સ, કિલોમીટર તો 15 આ વખતે, અને વાય સમીકરણ નંબર 2. હવે અહીંયા તમે જોઈ શકો છો સમીકરણ 1 અને 2 આપણને મળી ગયા. હવે એનો લોભથી ઉકેલ મેળવવાનો, તો 2 માં એક્સ એક્સ સરખા જ છે, સહગુણક સરખો, ગુણવાની જરૂર નથી. સમીકરણ 1 અને 2 નો લોપ લેતા તો 105 બરાબર એક્સ વત્તા 10 વાય, 155 બરાબર એક્સ વત્તા 15 વાય. નિશાની ઉલટાવી નાખીએ, સિમ્પલ વસ્તુ છે, ઉડી ગયા. 105 અને 155 એક પ્લસ માઇનસ એટલે બાદ બાકી, એટલે માઇનસ 50, એટલે અહીંયા માઇનસ 50 જોને સાદરૂપ, અહીંયા માઇનસ 5 વાય, બે બાજુ નિશાની ઉલટી જાય અને 5 છેદમાં આવી જાય, એટલે વાય બરાબર 10 આવશે. સિમ્પલ વસ્તુ છે. એટલે વાય કોણ હતો? તો કે આપણે કિલોમીટર દીઠ ભાડું, તો 1 કિલોમીટર 10 રૂપિયા ભાડું થયું. હવે આ કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ. સમીકરણ 1 પરથી તો 105 સમીકરણ 1 માં જો બરાબર એક્સ 10 અને વાય, એમાં કિંમત મૂકીએ 10, વાયની જગ્યાએ 10, 10 × 10 100, 100 આવત જઈને બાદ થઈ જશે. 105 માંથી 100 જાય એટલે 5. તો ટેક્સી વાળો છે, 5 રૂપિયા અચળ ભાડું લે. તમે ટેક્સીમાં બેસો એટલે 5 રૂપિયા તમારે ફરજિયાતથી દેવાના જ થાય એક્સ્ટ્રા. પછી કિલોમીટર દીઠ 10 રૂપિયા, એટલે અહીંયા તમારે નિશ્ચિત ભાડું 5 રૂપિયા અને કિલોમીટર દીઠ ભાડું બરાબર 10 રૂપિયા. આવો રીતે તમારો જવાબ થાય. હવે બીજો જવાબ એને માંગ્યા છે, મુસાફરે 25 કિમીની મુસાફરી કરી હોય તો કેટલું ભાડું થાય, તો એ પણ શોધી લઈએ. જો તો 25 કિમી કિમીનું કુલ ભાડું બરાબર, તો આપણે આ સૂત્રમાં જો કુલ ભાડું બરાબર એક્સ, તો એક્સ એટલે કેટલું? નિશ્ચિત ભાડું. તો કેટલું આપણે એક્સ બરાબર 5 રૂપિયા, કિલોમીટર તો કે આપણે કેટલા કાપવા છે? 25, કિલોમીટર દીઠ 10 રૂપિયા ભાડું, 25 × 10 એટલે 250, અને 5 બીજા એટલે 255 રૂપિયા 25 કિલોમીટરનું ભાડું ચૂકવવું પડે. જો અહીંયાથી આ બધી વસ્તુ અઘરી ન કહેવાય, તો હેલી છે. વસ્તુ સમીકરણો બનાવવાના અને આ વિગત શોધવાનું છે. એટલે કુલ ભાડું કે કુલ ખર્ચ છે, અંશત હોય તો 2 ભાગ આવે, અચળ ખર્ચ અને નંગદીઠ ખર્ચ કે કિલોમીટર દીઠ ભાડું, જે કાંઈ આવે તે. તો આવી જ રીતે આપણે બીજો દાખલો પણ ગણીએ. ચાલો અહીંયા જો બરાબર ધ્યાનપૂર્વક, આ પણ દાખલો તમારે ચોપડીનો જ છે, સ્વાધ્યાય 3.4 ની અંદર તમને દાખલા નંબર જે 2 છે એનો બીજાનો ચોથો દાખલો છે, બીજાનો ચોથો. ઘણી રીતે હું તમને ફોટા આપીશ જ, એટલે એમાં જોઈ લેજો, એટલે આપણને ખ્યાલ આવે. અને બીજી વખત આ 2 દાખલા ફરીથી ગણવાના છે, એક્સરસાઇઝમાં મૂકીશ મોઢે. એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય એટલે વાંચનાલયમાં પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે, અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે, એટલે વધારાનું ભાડું લે છે. તો સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના 27 ચૂકવે છે, અને સુશી
पांच दिवस पुस्तक राखवाना 21 चूकवे छे, तो निश्चित भाड़ू अने प्रत्येक वधारा दिवसनुं भाड़ू शोधो। एटले शुं कहेवा मांगे छे, पुस्तकालय छे, मानो कि अहीं पुस्तक आपणे वाचवा लई आवी तो ई भाड़ा ऊपर छे, पण पुस्तकालये શું કર્યું છે એની અંદર કે ભાઈ તમે ત્રણ દિવસ આ જો પુસ્તક લઈ જાઓ તો એના પ્રથમ ત્રણ દિવસનું નિશ્ચિત ભાડું છે, એટલે માનો કે પ્રથમ ત્રણ દિવસનું નક્કી કર્યું 25 રૂપિયા લેવાના, તો તમે એક દી રાખો તોય 25, બે દી રાખો તોય 25, અને ત્રણ દિવસ રાખો તોય 25, એ 25 રૂપિયા જ થાય। એટલે દરેક દિવસને 25-25 નહીં હો, ત્રણ દિવસ રાખો એટલે 25 દેવાના, બે દિવસ રાખો તોય ખાલી 25, એક દિવસ નહીં 25। એટલે અહીંયા લગી ભાડું નિશ્ચિત છે, કેટલું નિશ્ચિત છે ખબર નથી, આ તો આપણે એક્ઝામ્પલ તરીકે 25 લીધું છે, એટલે 25। હવે તમે કોઈ 4 દિવસ રાખે તો શું થાય, તો આ 3 દિવસનું તો 25 રૂપિયા એને ભાડું ચડે છે, અને 4થા દિવસનું માનો કે 10 રૂપિયા હોય તો 25 ને 10 એટલે 35 ચૂકવવા પડે। માન લો કે 7 દિવસ રાખ્યો, 7 દિવસ રાખ્યું આલો, તો પેલા 3 દિવસનું 25 જ થાય, પછીના જે વધા દિવસો એટલે 3 દિવસ 7માંથી બાદ કરી નાખો એટલે 4 દિવસથી આ પાછળના 3 દિવસ, પછીના 4 દિવસથી આ, તો એ દરેક દિવસનું 10-10 રૂપિયા, તો કુલ 40 રૂપિયા ભાડું એનું પાછું વધે, એટલે આમ એને 65 રૂપિયા ચૂકવવા પડે। એટલે પેલા 3 દિવસનું ભાડું નિશ્ચિત છે, એ કેટલું છે આપણે કીધું નથી, આપણે શોધવાનું છે। તો હવે અહીંયા આપણે શું થશે, તો અહીંયા આપણે કુલ ભાડું આપણે લઈએ, કુલ ભાડું, તો એમાં નિશ્ચિત ભાડું એ તો આવશે જ, પણ કેટલા દિવસનું, પ્રથમ 3 દિવસનું, વધારાનું તો 3 દિવસ પછી જે તમે પુસ્તક રાખો, એ 3 દિવસ પછીના જે દિવસો થયા એટલે વધારાના દિવસો એ થશે, અને એને દિવસ દીઠ ભાડું ચૂકવવાનું થશે। 3 દિવસનું તો ફિક્સ જ ચૂકવવાનું છે, તો હવે આપણે આખું સમીકરણ શું થશે જો એ આપણે એની અંદર લઈએ, તો જો તો અહીંયા આપણે પેલા તો સમીકરણ બનાવવું પડશે, તો વધારાના દિવસો 3 દિવસનું ભાડું નથી, એટલે અહીંયા આપણે કુલ ભાડું, તો પેલા 3 દિવસ નિશ્ચિત છે એટલે 3 દિવસનું નિશ્ચિત ભાડું, વધતા વધારાના દિવસની સંખ્યા વધારાના દિવસો કુણા દિવસ દીઠ ભાડું, જો બરાબર સમજો, રકમમાં 3 દિવસનું નિશ્ચિત ભાડું કીધું છે, તો કુલ ભાડું કેવી રીતે ગણાશે, 3 દિવસનું નિશ્ચિત ભાડું વત્તા વધારાના દિવસો, એટલે કયા 3 દિવસ પછીના દિવસો, તો વધારાના દિવસો નું દિવસ દીઠ ભાડું એવી રીતે ચૂકવાનું થાય। તો હવે આપણને અહીંયા જે 7 દિવસ રાખવાનું 27 રૂપિયા ભાડું ચૂકવે છે, તો એમાંથી આપણે વધારાના દિવસો શોધવા પડશે, એટલે આપણને મળી જાય 7 દિવસે 3 દિવસનું તો ભાડું આપણે નિશ્ચિત છે, એટલે 4 દિવસ વધારાનું થશે, અને એનું કુલ ભાડું આપણને આપ્યું છે, તો આપણે ચૂકવવાનું શું, અહીં શોધવાનું શું થશે, 3 દિવસનું નિશ્ચિત ભાડું, તો આપણે ધારશું શું, ધારો કે 3 દિવસનું નિશ્ચિત ભાડું બરાબર X રૂપિયા, અને વધારાના દિવસો દીઠ એટલે દિવસ દીઠ ભાડું બરાબર Y રૂપિયા। તો હવે આપણે શરત મુજબ જો કોના માટેની વાત છે, અહીંયા સરિતા માટે, તો સરિતા માટે ટૂંકમાં આપણે લખી શકીએ, સરિતા માટે કુલ દિવસ 7, કુલ દિવસ 7, તેથી વધારાના દિવસો 7માંથી 3 જાય એટલે 4, અને ભાડું અને કુલ ભાડું, તો અહીંયા જે સરિતા છે 27 રૂપિયા ચૂકવે છે, તો કુલ ભાડું બરાબર 27 રૂપિયા, તો હવે આપણે મૂકીએ તો 27 રૂપિયા કુલ ભાડું
ત્રણ દિવસનું નિશ્ચિત ભાડું તો આપણે શોધવાનું છે, એક્સ, વધારાના દિવસો ચાર, અને દિવસ દીઠ ભાડું વાય. સમીકરણ નંબર એક. બીજું લઈએ હવે સુશી માટે, તો ત્રણ દિવસનું એને હવે એની સુશી માટે જે કુલ દિવસો, કેટલા દિવસ રાખે છે સુશી? તો જો પાંચ દિવસ, તો કુલ દિવસ બરાબર પાંચ. તેથી વધારાના દિવસો દિવસો બરાબર પાંચ દિવસમાં ત્રણ દિવસ બાદ કરી નાખો એટલે બે, અને કુલ ભાડું બરાબર એકવીસ. તો તેથી શું થશે? કુલ ભાડું એકવીસ. જો આપણા સમીકરણ મુજબ ત્રણ દિવસનું નિશ્ચિત ભાડું, એટલે અહીંયા ત્રણ દિવસનું નિશ્ચિત ભાડું એક્સ એ શોધવાનું, હવે વધારાના દિવસો કેટલા થયા? બે, અને વાય. સમીકરણ નંબર બે. સમીકરણ એક અને બેનો ઉકેલ લેવો છે, તો બેમાં એક્સ એક્સ જ છે. તો સમીકરણ એક અને બે નો લોપ લેતા બરાબર, તો અહીં સમીકરણ એક અને બેનો આપણે લોપ લઈએ, જો અહીં સમજ જશે એ બાજુમાં લઈ લઈએ, તો સત્યાવીસ બરાબર એક્સ વત્તા ચાર વાય. બીજું સમીકરણ એકવીસ બરાબર એક્સ વત્તા ટુ વાય. નિશાને ઉલટાવી નાખો, અહીંયા લોપ હેલો જોઈ, સત્યાવીસમાંથી એકવીસ જાય એટલે છ, અહીંયા ચાર વાયમાંથી ટુ વાય જાય એટલે ટુ વાય, બે છેદમાં જાય એટલે વાય બરાબર થ્રી. તો અહીંયા તમને વાય એટલે કોણ? દિવસ દીઠ ભાડું, ત્રણ રૂપિયા દિવસ દીઠ ભાડું મળી ગયું. સમીકરણ એકમાં કિંમત મૂકી દઈએ પરથી, એટલે આપણને એક્સ મળી જશે. તો સમીકરણ એક્સમાં સત્યાવીસ વત્તા એક્સ, તો કે શોધવાનું, ચાર વાયની જગ્યાએ ત્રણ, ચાર તરી બાર, બરાબર જાય એટલે સત્યાવીસમાંથી બાદ થઈ જાય, એટલે એક્સ બરાબર સત્યાવીસમાંથી બારને બાદ કરી નાખો એટલે પંદર. તો અહીંયા નિશ્ચિત ભાડું, પ્રથમ ત્રણ દિવસનું નિશ્ચિત ભાડું બરાબર પંદર રૂપિયા, અને દિવસ દીઠ ભાડું બરાબર ત્રણ રૂપિયા. તો અહીંયા જો આ બંને દાખલાઓ ધ્યાનપૂર્વક જુઓ બે ત્રણ વખત અને સમજો. આ રીતે પહેલાં આપણને સમીકરણો બનાવતા આવડવા જોઈએ, પછી એની કિંમત મૂકો એટલે બે સમીકરણો બને, પછી લોપ લઈને દાખલો ગણી શકાય. તો આવા દાખલાઓ હું તમને પાંચ સાત આપીશ ગણવા. આ બે તો ગણવાના જ છે, વધારાના ત્રણ ચાર હશે, ઉંમરવાળા પાંચક હશે, એટલે દસ બાર દાખલા બધા ગણો એટલે તમારે બરાબર પ્રેક્ટિસ થઈ જાય, અને એ ચોપડીના વારે વારે કુટ પ્રશ્નો ગણવાના છે. તો આ સાથે આપણે આજનું કામ પૂરું કરીએ છીએ.